બાલ દોસ્તો, આજે એક મજાની વાત તમારી સાથે માંડવી છે. એ તમે પેલા અવંતીનું નામ તો સાંભળેલું ને, એની વાત પણ તમે સાંભળી હશે. એ અવંતી પેલો ચબરા છોકરો, યાદ કરાવું તમને. એકવાર છે ને, કંઈ સુપ્રસંગમાં ઘરે મહેમાન આવેલા, તો મહેમાનોને મીઠાઈ પીરસાતી હતી અને અવંતીએ ચબરાક નજરે જોયું કે એક મહેમાન છે ને આમ મીઠાઈનું બટકું લે, ખાય અને પછી આમ કોઈ ના જુએ ને એમ એક મીઠાઈનું બટકું લઈને ખિસ્સામાં મૂકી દે મહેમાનને, એમ કે કોઈ જોતું નથી. પણ અવંતીની નજર બરાબર ચકોર હતી, એને ખબર પડી ગઈ કે મહેમાન મીઠાઈથી ખિસ્સા ભરે છે. પણ આમ કંઈ બધાની વચ્ચે મહેમાનને થોડું કહેવાય, એટલે અવંતીએ પણ ચાલાકી કરી. મીઠાઈ પીરસાયા પછી જ્યારે ચા પીરસવાની આવી ત્યારે કીટલી લઈને અવંતી ચા પીરસવા આવ્યો અને કપ રકાબી હું બધાને ચા પીરસતો હતો. પેલા મહેમાનને પણ કપમાં ચા આપી, પણ એની સાથે તેણે એવું કર્યું કે પેલી કીટલી લઈને મહેમાનને ખિસ્સા પર ચા રેડી. એટલે મહેમાન તો કે, અરે આ શું કરે છે છોકરા, તને કંઈ ભાનભાન છે મારા કપડાં બગડે? અવંતી હસીને કે, અરે માફ કરજો મહેમાન, વાત જાણે એમ છે ને કે આ મીઠાઈ તમે ખાધી અને હવે કેવી સરસ ચા પીવાની મજામાં માણો છો, તો મીઠાઈ ખાધા પછી ચા પીવાનું તમને ગમે છે તેમ આ તમારા ખિસ્સાએ પણ ખૂબ મીઠાઈ ખાધી છે, તમારા ગજવાએ પણ ખૂબ મીઠાઈ ખાધી છે, તો એને પણ ચા પીવાનું મન થાય ને, એટલે હું આ ચા રેડું છું. મહેમાન શું બોલે? મહેમાન તો છોભીલા પડી ગયા. તો આ અવંતીની વાત તમે સાંભળી હશે. આ અવંતી છે ને થોડોક મોટો થયો ને પછી એણે કંઈક કામ કરવું જોઈએ એવું વિચાર્યું. આવક તો મેળવવી પડે ને, તો અવંતીને છે ને રંગકામ કરવામાં રસ હતો. રંગકામ એટલે આમ ચિત્ર દોરી લો એમાં રંગ કરવાનું એવું નહીં, અવંતીને તો કાપડની ઉપર રંગકામ કરતો આવડતું, એ સરસ મજાનો રંગારો હતો. એટલે એણે બજારની અંદર એક નાનકડી દુકાન લીધી અને એની અંદર રંગકામ કરવાનું શરૂ કર્યું. બધા એને ત્યાં કાપડ આપી જાય અને કયો રંગ કરવાનો એને કહી જાય, એટલે સરસ મજાનું રંગકામ એ કરે. અને પછી તો એના રંગકામની એવી અસર થઈ કે બધા જુવાનો ને યુવતીઓ ને યુવાનો પોતાના ફેંટા રંગાવવા આવે ને અંગરખા રંગાવવા આવે ને યુવતીઓ પોતાની ઓઢણી રંગાવવા આવે, બાંધણી રંગાવવા આવે, અને એની તો બરાબર દુકાન ચાલે. હવે અવંતીની દુકાનની સામે પેલા કાપડના શેઠ દુકાન, શેઠ કાપડ વેચે, બહુ મોટી દુકાન. હવે અવંતીને કારણે શેઠના કાપડની ઘરાકી પણ વધી, કારણ કે કાપડ ત્યાંથી લે અને અવંતીને ત્યાં બધા રંગાવવા જાય. પણ આ શેઠને થયું કે અમારો આજકાલનો છોકરો આવીને આટલું બધું કમાય છે, એટલે શેઠના મનમાં થોડી થોડી ઈર્ષા થવા માંડી. એટલે અવંતી પ્રત્યેને ઈર્ષા થઈ અને થયું કે મારે આ છોકરાને પાઠ ભણાવવો પડશે. એટલે આવો મનમાં વિચારીને એક દિવસ તો શેઠ દુકાનમાંથી આમ હાથેકનો કાપડનો ટુકડો વધેલો એ લઈને ગયા અને અવંતી પાસે ગઈને કે, હે છોકરા. અરે અવંતી. એટલે તો અવંતી આવ્યો, હા હા બોલો શેઠ, આવો આવો પધારો. તો કે, જો આ કાપડનો ટુકડો હું લાવ્યો છું, એને રંગ કરી આપ. તો કે, સરસ, જરૂર કરી આપું શેઠજી, તમે તો મારા પાડોશી છો, તમને તો જરૂરથી રંગ કરી આપીશ, પણ મને જરા એ કહો કે કયો રંગ કરવાનો છે. હવે શેઠ મલકાયા અને એમણે કહ્યું કે, જો મને છે ને સફેદ રંગ તો ગમતો નથી, મને કાળો રંગ તો ગમતો નથી, મને જાંબલી રંગ તો ગમતો નથી, મને નીલો રંગ તો ગમતો નથી, મને લાલ રંગ તો ગમતો નથી, મને પીળો રંગ તો ગમતો નથી, મને નારંગી રંગ તો ગમતો નથી, મને ભૂરો રંગ તો ગમતો નથી, મને મહેંદી રંગ પણ ગમતો નથી, મને તપકીરિયા રંગ પણ ગમતો નથી, હવે એક કામ કરજે, તો આ સિવાયનો કોઈ રંગ મને કરી આપ. અવંતી ચમક્યો, એને થયું કે નક્કી આ શેઠ મને મૂંઝવવા માંગે છે. પણ આમ અવંતી કંઈ ગાંજ્યો જાય, એણે તો હસતા હસતા કાપડનો ટુકડો લઈ લીધો અને કહ્યું કે, ભલે શેઠ, હું રંગ કરી આપીશ. આમ કરીને કાપડનો ટુકડો મૂકીને આમ પાછો આવ્યો, એટલે શેઠે કહ્યું કે, ભાઈ કાપડ તો તે લીધું, રંગ તો તું કરી આપશે, પણ કયા વારે હું લેવા આવું? એટલે અવંતીએ હસતા હસતા કહ્યું કે, જુઓ શેઠ, તમારા રંગની પસંદગી
બહુ એવી છે, અજોડ છે, અને એવો રંગ મેળવવા માટે મને સમય જોઈશે અને એ જ દિવસે મળશે, એ દિવસે તમે લેવા આવજો. તો કે કયા દિવસે બોલ ને, તો કયા વારે હું લેવા આવું? એટલે અવંતી કે જો શેઠ, સોમવારે નહીં, મંગળવારે પણ નહીં, બુધવારે પણ નહીં, ગુરુવારે પણ નહીં, શુક્રવારે પણ નહીં, શનિવારે પણ નહીં, રવિવારે પણ નહીં, બસ આ સિવાયના કોઈ વારે તમે લેવા આવજો. હવે શેઠની આંખો ચાર થઈ. શેઠને થયું કે મારો બેટો આ તો જબરો છોકરો છે, હું એને મૂંઝવવા ગયેલો પણ એણે મને મૂંઝવી નાખ્યો. અને અવંતી પણ મલકાતો મલકાતો ચાલ્યો ગયો. શેઠ પણ એમના રસ્તે પડી ગયા. અને દોસ્તો, આ અવંતી છે ને, આવી ગમે તેવી મુશ્કેલી હોય ને, ગમે તેવી મૂંઝવણ હોય ને, તો એમાંથી આવો હસતા હસતા રસ્તો કાઢી નાખતો. અને હા, તમે પણ એવા જ ચાલાક ને ચબરાક છો ને, તમારી પાસે પણ આવી વાતો હશે, તમે પણ આવી રીતે ક્યાંક રસ્તાઓ કર્યા હશે, કોઈએ તમને મૂંઝવ્યા હશે, તો એ વાત તમે પણ વાંચજો. અને હા, તમે વાંચશો ને તો અવંતી જેવા બીજા ઘણા એવા પાત્રો છે આપણી પાસે કે જે હસતા હસતા બધી સમસ્યાનો ઉકેલ લાવી દેતા હતા, હે ને? તો બાલ દોસ્તો, એવી વાત તો તમે વાંચજો પણ ખરા, અને તમારી પણ આવી ચબરાકીની વાતો કરતા રહેજો. આવજો.